વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 43 જેતપુરના દરબાર ભક્તોની સાથે ભગવાન શ્રીહરિનો સંવાદ, એનું જ નિરૂપણ આ તરંગમાં પણ શરૂ છે. ફેર બોલે નૃપતિ તે સુનિયે ધર્મ કુમાર, દો દિન ઇહાં રહી કે સમાધિ દેખાવો પ્રકાર. ફેર બોલે નૃપતિ તે સુનિયે ધર્મ કુમાર, દો દિન ઇહાં રહી કે સમાધે દેખાવો પ્રકાર. પાછળની વાતને થોડી યાદ કરવી પડશે. દરબારોએ વિનંતી કરી, હે મહારાજ, તમારું ગાદીનું ગામ છે, ગુરુ રામાનંદ સ્વામીનું વાલુ ગામ છે, આ તો તમારું ઘર કહેવાય, તમે આવતા રહેજો, તમારે આવવું જ જોઈએ. દરબારોની આ વાત સાંભળી ભગવાન શ્રીહરિએ કેવો વિવેકપૂર્ણ જવાબ આપ્યો. દરબારો, અમે સાધુ, તમે સંસારી, અમે ત્યાગના માર્ગે ચાલેલા, તમે રાગના માર્ગે ચાલેલા, તમે અમારો વિવેક જાળવી ન શકો, અમારી બધી મર્યાદાઓ તમે સાચવી ન શકો. તમે બોલાવો છો, પણ અમે જો દર વર્ષે આવતા શરૂ થશું ને, અમારી જે મર્યાદા સાચવી એ કઠણ છે, કારણ તમે રજોગુણી છો. મહારાજે આવું કીધું, ખબર છે. પછી મહારાજે ઘણી વાત કરી અને છેલ્લે મહારાજે વાત વળીને કરી, શું મિત્ર તો એને જ કહેવાય, હિતની વાત હોય પછી કડવી હોય તો પણ કહી શકે. નો મેટર હાઉ બિટર ઇટ માઇટ બી, સત્ય તો કડવું જ છે. મેં તમને કહ્યું હતું, આ દુનિયામાં ભારેમાં ભારે વસ્તુ કઈ? પર્વતો કરતા, નદી કરતા, સમુદ્ર કરતા પણ વજનવાળી વસ્તુ કઈ છે? પૃથ્વી પણ જેને ખમી નથી શકતી એવી ભારે વસ્તુ છે પાપ. કાળામાં કાળી વસ્તુ કઈ છે? આ જગતમાં કાળી ઘણી વસ્તુ છે, ઘણી બધી કાળી વસ્તુ છે, પણ દરેક કાળી વસ્તુ કરતા કાળામાં કાળી કઈ વસ્તુ છે કે જે કાળાશ એકવાર લાગ્યા પછી કોઈ પણ રીતે ધોવાતી નથી, એ કાળાશ કઈ? કલંક. કોલસાનો કાળો રંગ એને અગ્નિમાં નાખો ને, અગ્નિમાં નાખો ને કોલસાને, ધગધગે ને, પછી કાળો ન દેખાય, કેવો દેખાય? કાળામાં કાળો હોવા છતાં એની કાળાશ ક્યારેક જાય છે. એકાદ વાર ખોટું કામ કરે ને કલંકનો ધબ્બો માણસના કપાળમાં લાગી જાય ને પછી બોલો, ભારેમાં ભારે પાપ છે, કાળામાં કાળું કલંક છે,
અને ત્રીજું આ જગતનું ન માની શકાય એવું શાસ્ત્રમાં લખેલું સત્ય. આ દુનિયામાં કડવામાં કડવી વસ્તુ હોય, ઝેર કરતા પણ કડવી વસ્તુ હોય તો શું છે? સત્ય. એટલે સત્યની વાતો કરનારા આપણે બધા, અમે સંતો હોઈએ તો, તમે વડીલો હો તો, કોઈ દીકરાને કડવી વાત કહેતા હોય, સત્ય એટલે કડવું જ છે ને, ત્યારે હંમેશા આપણે સાવધાન થવું, કેવા વાળાએ પહેલા વિચારી લેવું કે આ સામેવાળો પચાવી શકશે કે નહીં, મારી વાતને સમજી શકશે કે નહીં, મારી વાત એના જીવનમાં અવળી અસર તો નહીં કરે ને, એમ વિચારીને પછી બોલે તો વાંધો આવે. તમે રજોગુણી છો આવું કહી દીધું મહારાજે. પછી શું કીધું મહારાજે? તમે અમને જમાડ્યા એટલા માટે ભગવાન જાણીને તમારું કલ્યાણ થાય એટલે, અને તમારું ખાધા પછી તમારા કલ્યાણની વાત અમે ન કરીએ તો શું અમે તમારા મિત્ર કહેવાઈએ? વચનામૃતમાં મહારાજ કે તમે બધા અમારે આશરે છો, તમને બધાને અમે ઊંડા કૂવામાં ઉતારીએ અને ઉપરથી પથ્થર ઢાંકી દઈએ તો શું અમે રૂડું કરું કહેવાય? દુઃખ લગાડીને પણ હિતની વાત તમને કહેવી એ અમારો ધર્મ છે, મહારાજ એમ બોલ્યા. આ બધી વાત કરી એટલે ફરીવાર દરબારો, એમાં મૂળુવાળા કરીને દરબાર હતા, જેતપુરના દરબાર મૂળુવાળાએ શ્રીહરિને ફરીને પ્રાર્થના કરી, હે ધર્મકુમાર, આપ અમારી વિનંતી સાંભળો. આ બધી તમારી વાત બરાબર છે, પણ હજી બે દિવસ રોકાવો અને વિભિન્ન પ્રકારની અમને સમાધિ બતાવો. લો, આપનો પ્રતાપ રામાનંદ સ્વામી કરતા અનંત ગણો છે, તે આપના સંતો આવીને કહે છે, તેને અમે નિત્ય સાંભળીએ છીએ. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, સુજ્ઞ રાજા, તમે સાંભળો, સમાધિ થવી તે તો અમારા ગુરુ રામાનંદ સ્વામીનો બધો પ્રતાપ છે. જો ફરીવાર રાજાની વાત મહારાજે ઉડાવી દીધી. ભગવાન શ્રીહરિનું જીવન એટલે સદગુણનો સાગર, જીવન કેવી રીતે જીવવું એનો વિવેક મહારાજે એક એક ડગલે ને પગલે બતાવ્યો છે. બીજાની હામાં હા કરનારા માણસોથી આ સમાજને બહુ હાનિ થઈ છે, બહુ હાનિ થઈ છે. કાયમ માટે મીઠા જ દેખાવા માનનારા માણસો, એનાથી આ સમાજને બહુ નુકસાન થયું છે. નિંદકની અરે રાખીએ આંગન કુટી છવાય, સારા કવિઓ એમ કહે છે, આપણી નિંદા કરનાર, આપણી ટીકા કરનાર, આપણા દોષ શોધનાર, કદાચ એનું જે થવાનું હોય તે, પણ વિવેકથી જો આપણે સમજી શકીએ ને તો આપણી નિંદા કરનાર, આપણી ટીકા કરનાર, આપણા દોષ શોધનાર, એ તો આપણો હિતેચ્છુ છે, એને આપણી ખામી બતાવી. આ પણ એક ગુણ છે દાદા, બધાને ખામી શોધતા ન આવડે. હા, એ ગુણ એને બીજા માટે વાપરો, પોતા માટે વાપરે તો. બીજાની ખામી શોધવી એ ગુણ છે, સોરી, ખામી શોધી કાઢવી એ પણ એક કળા છે, એક ગુણ છે. પણ એ ગુણ જો બીજા માટે વાપરો તમે તો દોષ થઈ જાય, અને પોતા માટે વાપરે તો ગુણ થઈ જાય. ટીકાનો ટેક્સ ચૂકવ્યા વિના ક્યારેય પણ કોઈને મોટપ મળતી નથી. વિરોધીઓની વાતને વિવેકથી સાંભળ્યા વિના દુનિયાનો કોઈ માણસ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. શ્રીજી મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, સાંભળો. ઘણા હરિભક્તો દોડાયા હોય, સંતો પાસે આવે, શું કહે ખબર? સ્વામી તમે તો એવી જોરદાર કથા કરો ને, તમારી કથા એટલે ગુરુજી કરતા સારી કથા કરો. આવી વાતો કરનારા હોય છે ઘણા, કેવળ ખુશામતખોર, આમાં પ્રશંસા નહીં, ખુશામત સિવાય બીજું કશું નથી. પણ આ સમયે જો સાંભળનારને વિવેક ન હોય, એને અભિમાન આવી જાય, એને ઘમંડ ચડી જાય, તો આપણા ઇતિહાસમાં એવા કેટલા દાખલાઓ છે
સારા સારા સંત અને સારા સારા શિષ્યો એ પણ પતનના માર્ગે પડી ગયા. સન્માન થાય છતાં ડોલે નહીં અને અપમાન થાય છતાં બોલે નહીં. આ સાચા સંતનું લક્ષણ છે. રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી વારંવાર આ વાત કરે છે. સ્વામીના શ્રીમુખે મેં ઘણીવાર સાંભળી છે. સન્માન થાય ત્યારે ડોલે નહીં અને અપમાન થાય ત્યારે બોલે નહીં. ભગવાનનો ભક્ત છે એના માટે આ સમજવા જેવી વાત છે. દાદા, સાચો સંત એને સન્માન થાય ને ત્યારે સાવધાન થવું, એની બહુ પ્રશંસા થાય ને ત્યારે ફૂલાઈ ન જવું, સાવધાન થવું. માણસ માટે પ્રશંસા જેવું બીજું કોઈ ઝેર નથી, વખાણ જેવું બીજું કોઈ ઝેર નથી. ઘણી વાર કહું છું કથામાં, આજે ફરી કહી દઉં, પ્રશંસા એ કોઈકને કાન દ્વારા પીવડાવવામાં આવતો દારૂ છે. પેલો નશો ક્યારેક ઉતરે છે, આ નશો નથી ઉતરતો. જો વિવેક ન હોય, જો સમજણ ન હોય, ભગવાન સ્વામિનારાયણનું તમે જીવન જુઓ, મહારાજના કરેલા નંદ સંતોની તમે પરંપરા જુઓ, બહુ સમજવા જેવી પરંપરા છે. આજે ઘર ઘર સળગે છે એક જ પ્રશ્ન છે. બાપા કહેતા હોય, સ્વામી દીકરાને ફર કહેવાતું નથી. પતિ કહેતા હોય, સ્વામી હજી લગ્ન થયા, એક મહિનો પૂરો થયો નથી. ઇન્ડિયાથી આવેલી આ દીકરી આખો દી ફોન પર જ મંડી હોય, ખાલી એકવાર ટકોર કરી, ભાઈ જમતી વખતે તો ફોન છોડ, અને માથું લાગી ગયું. આટલી વાતમાં તો ઘર ભાંગી ગયું. ત્યારે આપણને દુઃખ થાય, ત્યારે આપણને લાગે કે ઘર માટે, પરિવાર માટે, વિશ્વ માટે કે સત્સંગ માટે આ વાત સમજવા જેવી છે. આપણે રોજ કહીએ છીએ આ સત્સંગ પ્રગટનો છે, આપણે રોજ સાંભળીએ છીએ આ સત્સંગ રોકવા ટોકવાનો છે, આપણે રોજ સાંભળીએ છીએ આ સત્સંગ સમજણનો છે. સમજણ હોય ને તો જ આ બધું રોકવા ટોકવાનું ચાલે, બાકી કશું ચાલે. એ વાત તો મેં જોઈ. હા, આપણા મંદિરમાં જુઓ, સંતો ક્યારેક ક્યારેક યુવાનોને કહે છે, બહુ કડવી વાત કહે, આપણે ધન્યવાદ આપીએ આજે બ્રિજેશ ભગતને, બામણગામ વાળાને. જાહેર સભામાં સંતો ઘણીવાર કેવું કહી દે છે, સાંભળીએ છીએ. બીજા યુવાનો છે, મોન્ટુ ભગત, શ્રુતિ ભગત, સંતો ખીજાઈ જાય. આપણે પેલી પિકનિકમાં ગેમ રાખેલી અને ગેમમાં પછી બધા હરિભક્તો બહુ ગેલમાં આવી ગયા, અને પછી મુકેશભાઈ કંડારી વાળા એમને આપણા નીલકંઠ સ્વામી બે ત્રણ કેવી ટકોર કરી, આપણે જોયું હતું. પણ મુકેશભાઈ હાથ જોડી દીધા. સમજણ, બાકી જોયા છે અમે દાખલા. અમે ગુરુજી વડતાલ પૂનમ ઉપર હોય, કેટલા હરિભક્તોની ભીડ હોય, કેટલા હરિભક્તો આવતા હોય, એક હરિભક્ત આવ્યા, દંડવત કર્યા, ગુરુજીનું ધ્યાન ન ગયું, એટલું માથું લાગી ગયું. અમે દંડવત કર્યા આટલા બધા માણસોની વચ્ચે, અમને જેસવણ ના કીધા, કંડારી ગુરુકુલનું પગથિયું ચડવાનું બંધ કર્યું. ગુરુજી એમના ઘરે મનાવા ગયા, બે ત્રણ દિવસ રહ્યા, બહુ સારા ભક્ત, બધી વાત બરાબર. પણ હવે કંડારી ગુરુકુલનું પગથિયું ચડે એ મેં તો પ્રતિજ્ઞા કરી લીધી, લો મારા ઘરે આવો, મોસ્ટ વેલકમ, હું તમારો જ છું. પણ કંડારી ગુરુકુલનું કારણ કે આ પરંપરા આપણે જ ખલાસ કરી છે. આજે આ વાત એટલા માટે કહું છું, કાલે મારે લેવી હતી પણ કાલે આપણો સમય લગભગ પૂરો થવા આવ્યો હતો. પિતા એ જ પિતા છે, ગુરુ એ જ ગુરુ છે, માતા એ જ માતા છે કે જે જીવને નરકમાંથી છોડાવે. શ્રીમદ ભાગવતમાં આ વાત લખી છે. આજે કેવું થઈ ગયું, આપણે ઘણીવાર કથામાં ચર્ચા કરીએ છીએ સુખ અને હિત, આ બેમાં તફાવત છે. દીકરાને સારા સારા સાધન લાવી આપે, સાંભળજો, એટલે પપ્પાને સારું લાગે ને છોકરાને સારું લાગે, બેયને સારું લાગે. એને કંઈક નાનું મોટું વ્યસન હોય તો કરવા દે, પડીકી ખાવા દે, સિનેમામાં જવા દે, મોજશોખ કરવા દે,
રેસ્ટોરન્ટમાં ખાવા લઈ જાય, પપ્પાને સારું લાગે, છોકરાને સારું લાગે, કયો રસ્તો છે? આ સુખનો રસ્તો છે. ક્યારે ટકોર કરે નહીં, ક્યારે સાચી વાત કરે નહીં. છોકરો 5 વર્ષનો વાંધો નહીં, 10 વર્ષનો વાંધો નહીં, 15 વર્ષનો વાંધો નહીં, પણ એ 17-18 વર્ષનો થાય અને એમાંથી જે વિકૃતિ જન્મે છે એ મા બાપ પણ જોઈ શકતા નથી. કારણ તમે દીકરાને ક્યારેય પણ હિતના રસ્તે વાળ્યો નથી. તમે દીકરા માટે સુખકારી બન્યા પણ હિતકારી બન્યા. તો મમ્મી હોય, છોકરો નાનો હોય, ગાળો બોલતો હોય, ગમે તેનો વિવેક તોડી નાખતો હોય, ગમે તેની વસ્તુ તોડી નાખતો હોય, ગમે તે લઈ લેતો હોય, ગમે તેવો અવિવેક કરતો હોય, નાનપણથી એને ક્યારે વાળે નહીં, મારો લાલો. જેમ યશોદાને કનૈયો ચોર એને ન દેખાય, કનૈયો કપટી એને ન દેખાય. કનૈયો કેટલા કાળા કામ કરે પણ યશોદાને તો આંખે પડદા પડી ગયેલા, ન દેખાણ. જાણો છો ને તમે, એ માં સુખકારી છે, હિતકારી નથી. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું, મિત્ર એનું જ નામ, કડવી વાત પણ હિતની હોય તો કહી શકે. એટલે દરબારો અમે તમને કહીએ છીએ, તમે રજોગુણી છો, અમને રાખવા માટે તમારે રજોગુણ ઓછો કરવો પડશે. બહુ વિચારીને બહુ સરસ મહારાજ, એટલી સરસ દરબારોને કડવી વાત, રાજાઓ છે છતાં આવી વાત કેનારા કોણ મળે. એટલે તો ગુણાત્માનંદ સ્વામીએ કહ્યું કે આ મંદિર છે એના કરતા મોટા મંદિરો થશે, આ સમયો છે એના કરતા મોટા સમયા થશે, આટલા માણસો છે એના કરતા જાજા માણસો ભેગા થશે, પણ આવી વાત હવે સાંભળવા નહીં મળે. વંદન કરી આજે ગુણાત્માનંદ સ્વામીને. આશિત ભગત બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં હતા, મહારાજે મંડળ વિખેર્યા, કીધું હવે કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, જેને જે મંડળમાં જવું હોય તે જાઓ. આત્માનંદ સ્વામીના મંડળમાં કોઈ હતું નહીં, ગુણાત્માનંદ સ્વામી ત્યાં જઈને બેઠા, બીજા કોઈ ચેન્જ ન થયા. મહારાજે પૂછ્યું કેમ? એમણે કહ્યું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી મહાન છે, શ્રેષ્ઠ છે, પણ સ્વામીનું મંડળ મોટું, સંતો જાજા, સ્વામી પણ મહાન, દેશ પ્રદેશમાં જવાનું થાય, ભક્તો મેવા મીઠાઈ લાવે, વિષયનો પણ યોગ, પદાર્થોનો પણ યોગ, માણસોનો પણ યોગ, અને સ્વામી એટલા વ્યસ્ત હોય એમને કહી શકે નહીં, અને આત્માનંદ સ્વામીની તો ભાષા એવી છે ને કોઈ જોડે રહેવા તૈયાર નથી, કોઈ સેવા કરવા તૈયાર નથી. તો મહારાજ મને એમ થયું, આવા મહાન સંતની સેવા કરી લઉં, બીજું એ સાધુ કદાચ ટકોર કરશે તો મારામાં ક્યાંક ઊંડી ઊંડી કસર પડી જશે, નીકળી જશે, અને ત્રીજું મહારાજ આત્માનંદ સ્વામીની સાથે કોઈ નથી, તો મને એમ થયું કે આ સાધુની સાથે હું એકલો તરો, શ્રીજી મહારાજ કેટલા રાજી થયા હશે, બોલો તો ખરા, કેટલા શ્રીજી મહારાજ રાજી થયા હશે. આજે આપણે ગુણાત્માનંદ સ્વામીને મહાન કહીએ છીએ, આટલા મહાન ગણીએ છીએ, મહારાજના સમયમાં 500 પરમહંસની પંક્તિમાં પાછળ બેસનારા એ સંત, અત્યારે આપણે એ ગુણાત્માનંદ સ્વામીને 500 પરમહંસની પંક્તિમાં આગળ બેસાડીએ છીએ, એનું કારણ એટલું જ છે, એ સંતે જે ટકોર સહન કરી છે ને. ગુરુજીએ સરસ વાત કરી હમણાં વડોદરાની સભામાં, બહુ સરસ વાત કરી, એક ઘડો હતો એમાં પાણી બહુ ઠંડુ હતું. ઉનાળાના દિવસમાં એક તરસ્યો માણસ આવે, ગળું સુકાય છે, પ્રાણ નીકળવાની અણીએ છે, એમાં માટીના ઘડામાંથી એક પ્યાલો પાણી એને આપ્યું, પીધું એને, હાસ વળી, આટલું ટાઢું પાણી કેવી રીતે થયું, આટલું ટાઢું પાણી કેવી રીતે થયું? ત્યારે ઘડો અંદરથી બોલ્યો, બહુ સરસ ગુરુજીએ રમૂજ કરતા વાત કરી, કોણ બોલ્યું દાદા, કોણ બોલ્યું? ઘડો કે મને પૂછો, મને આનો જવાબ હું આપીશ બરાબર, એ નહીં આપે. ઘડો કહે છે, હું માટી હતો, મારા ઉપર ત્રિકમ માર્યા, કોદાળા માર્યા, પાવડાઓ માર્યા, છતાં હું બોલ્યો નહીં, મને ગધેડા ઉપર ચડાવ્યો તોય બોલ્યો નહીં, મને ખૂંદી નાખ્યો તોય હું બોલ્યો નહીં, મને પેલા ચકડા ઉપર ચડાવ્યો તોય બોલ્યો નહીં, મને બરાબર ટીપી નાખ્યો, ઘડાની પ્રોસેસ ખબર છે ને, તોય બોલ્યો નહીં. એટલું તો નહીં, હદ થઈ, આટલું કર્યા પછી સીતાની અગ્નિ પરીક્ષા થઈ એમ મારી પણ અગ્નિ પરીક્ષા થઈ, નિભાડામાં નાખ્યો, સળગતા અગ્નિમાં, ભઠ્ઠીમાં નાખ્યો તોય બોલ્યો નહીં. અરે આટલું નહીં,
આટલું કર્યા પછી મને બજારમાં નિલામ કરવા વેચવા માટે મૂક્યો અને ત્યાં બધા માણસો મારા માથે ટકોરા જ મારે, બોલો, જે આવે ટકોરો મારે, જે આવે ટકોરો મારે. આટલું આટલું ખમ્યું, આટલું આટલું સહન કર્યું, છતાં હું બોલ્યો નહીં. અને એના પરિણામે આજે આ મારા પેટમાં પાણી જે નાખે છે ને ટાઢું થાય છે, સમજો છો ને તમે? કેટલી સરસ વાત છે. ઇતિહાસની એક સત્ય ઘટના કહું તમને. દરેક માતા પિતાએ, દરેક વડીલોએ, અથવા જે આજે નાના છે કાલ વડીલ થવાના જ છે, એને પણ આ વાત જીવનમાં યાદ રાખવા જેવી છે. કોઈક આપણને કડવી વાત કહે, થોડી વચનામૃતની બે ત્રણ વાતો વાંચો. જુઓ, વચનામૃત ગઢપુર પ્રથમનું છઠ્ઠું. ભગવાન અને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટેપને પામે છે. કઠણ વચન કહે છે. કેવા વચન? એનો અર્થ સમજાણો આશિત ભગત. હા, એ તો અત્યારે બોલ્યા હોય તો ખબર પડે. બીજી વાત સાંભળો, સારંગપુરનું દસમું. આવી સમજણ તો આવી શકે નહીં. મહારાજે સંતોની સમજણની વાત કરી અને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે અને સંત નિત્ય પાંચ ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે અને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો. જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય. વચનામૃત સારંગપુરનું દસમું. પાંચ ખાસડા મારે તો પણ સહન કરે, એના સંગમાં પડ્યો રહે. હજી સાંભળો વચનામૃતમાં મહારાજ શું કહે છે. અને શિક્ષાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે એમ વિચારવું મારા મોટા ભાગ્ય જે મને ભગવાન અને ભગવાનના ભક્ત વઢ્યા. જેને કરીને મારામાં અવગુણ હશે તે જશે. વચનામૃત ગઢપુર અંત્યનું 23મું. દાદા ગુરુજીની સાથે આપણા ગુરુજી ભુજમાં ગયા હતા. આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજે 6 મંદિરો કર્યા, 6 મંદિરોની સંત પરંપરા શરૂ થઈ. પણ એમાં અત્યાર સુધીમાં સારામાં સારા સંતોની પરંપરામાં ભુજનું નામ અગ્રણ આગળ છે. આ દાદા ગુરુજીની સાથે પૂજ્ય ગુરુજી ત્યાં ગયા અને એના એક બે દાખલા કયા મારી સંતોની શિબિરમાં. આપણને એમ થાય કે આ રોકવા ટોકવાનું ગયું ને ત્યારથી બધા બગાડ ચાલુ થયા. દીકરો બાપ પાસે એક જ અપેક્ષા રાખે, હું કહું એમ તમે કરો. શિષ્ય ગુરુ પાસે એક જ અપેક્ષા રાખે, હું કહું એમ તમે કરો ત્યાં સુધી સારા. એ શિષ્યનું શું ભલું થાય, એ દીકરાનું શું ભલું થાય? થાય થાય. તમે કહો, બહુ સમજવા જેવી વાત છે. બહુ સરસ શાસ્ત્રોમાં વાત લખી, પોતાના પારકા લાગે અને પારકા જ્યારે પોતાના લાગે ત્યારે પતનની શરૂઆત થઈ જાણવી. નીતિશાસ્ત્રો, તમે એક વાર ટોક્યા એટલે કડવા લાગો, ગમે નહીં. પોતાના હોય એ કેવા લાગે? પછી પારકા લાગે. અને પારકા હોય કેવા લાગે? એમ આજનો મોબાઈલ, આજના વોટ્સઅપ, આજની ફેસબુક, આજનું ટ્વિટર, દૂર બેઠા માણસ સાથે કોમ્યુનિકેશન કરે એ કંઈ ટોકવા આવવાનું નથી. સારું જ કહેવાનો છે, સારું જ બોલવાનો છે, દૂરથી ડુંગર રળિયામણા જ લાગવાના છે. સકલ જોઈને અક્કલ ભૂલીને લોકો જે કોમ્યુનિકેશન કરે છે એ મીઠા લાગે, સારા લાગે, રૂડા લાગે. અને પરિણામે જે ઘરમાં બેઠા છે, સામે બેઠા છે, બાજુમાં બેઠા છે, ક્યારેક ટોકે, ક્યારેક રોકે, ક્યારેક ખીજાય, ક્યારેક કે દાદા નહીં માનો, આ તો બધી સત્ય ઘટનાઓ, જીભે આવી જાય, શું કરું. લગ્ન થયા, 5-5, 7-7 વર્ષ થયા હોય, પત્ની રાતના 2-2 વાગ્યા સુધી ગમે ત્યાં સાધનો વાપરતા હોય અને પતિ એક દિવસ ખીજાને સાધન લઈ લીધું, પત્ની જતી રહી,
કેવા સંબંધો ડેલિકેટ થઈ ગયા. તમે જુઓ, કાચ સારો ક્યારેક તૂટે, કચકડું સારું દબાય તો તૂટે, આ તો તૂટવાનું કોઈ રીઝન નથી ને તૂટી જાય, ત્યારે આપણને એમ થાય કે આ વાત આપણે ભૂલી ગયા છીએ. પોતાના પારકા લાગે અને પારકા પોતાના લાગે ત્યારે માણસના પતનની શરૂઆત થઈ જાણવી. બહુ સરસ આપણા કોઈ સંતે કહ્યું છે, હું ન ભૂલતો, મને નામ એક જેટ ખબર ને આપણા સંપ્રદાયના, વઢે તો પણ વાંધો ન આવે એને જ સાચું હેત માનવું. વઢે તો પણ વાંધો ન આવે તો સમજવું સાચું હેત છે. બાકી કીધું જેમ પેલો ટકોરો વાગે ને કાચ તૂટી જાય તો સમજીએ હેતનું લક્ષણ જ નથી, મહિમાનું તેમાં મીંડું નથી, દિવ્ય ભાવનો તેમાં કઈ તોટો જોટો જડતો જ નથી. કેવળ ને કેવળ સ્વાર્થ છે, કેવળ ને કેવળ સ્વાર્થ છે. આજે હું વાંચતો હતો ઉર્દીની બે શાયરી, મને એક્ઝેક્ટ શબ્દ એના સમજાણને લેવો નહીં, હું શોધતો હતો, પણ એનો ભાવ ગજબનો હતો, ગજબનો. ઉર્દુની આ શાયરી કહેવા માંગતી હતી, બહુ લાંબી શાયરી હતી, કે મધ આપનારી મધમાખી પણ, મધ કેટલું મીઠું હોય, મધ આપનારી મધમાખી પણ જ્યારે ચટકો ભરે છે ને, બહુ સરસ એની એક કડી, બહુત મીઠે બોલને વાલે હની હિ નહીં હાનિ ભી દેતે હૈ, બહુત મીઠે બોલને વાલે હની હિ નહીં હાનિ ભી દેતે હૈ. કડવી ટકોર. એક નાની વાત, ઇતિહાસની સત્ય ઘટના આજે સંભળાવું કામ લાગે એવી છે. આ કથા આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ, મહારાજના જીવનને આપણા જીવન સાથે સરખાવવું એ બહુ જરૂરી છે. આ શાસ્ત્રો સાંભળવાનો વિષય નથી, જીવનમાં ઉતારવાનો વિષય છે. ગુજરાતની આ સત્ય ઘટના હિતકારી કોને કહેવાય, સુખકારી, મેં તમને વાત કરી બધી. હમણાં શ્રીજી સ્વામી સવારે નહોતી વાત કરી, એક દીકરાને ફાંસીની સજા ચડાવ જાહેર થઈ, છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી, મારી માને મળવું છે. દરેક દીકરાની ઈચ્છા એ જ હોય ને, માને મળવાની પરવાનગી મળી, ફાંસીનો સમય થઈ ગયો છે, માને મળવા દીકરો તૈયાર થયો, હાથે કડી હતી છોડવામાં આવી, છોકરો માને મળવા જશે, બધાને મત હમણાં ભેટશે, પગે લાગશે, રડશે, સહજ છે આ બધું. માને પણ એવું હતું, છોકરો ગયો માની નજીક અને માને મોઢે એવું બચકું ભર્યું, આખું નાક તોડી નાખ્યું. દાદા સત્ય ઘટના, દીકરો ફાંસીની સજા થઈ ગઈ છે અને જતા જતા કેવું કુકર્મ કર્યું પાછું, માને મોઢે બચકું ભરી નાક કાપી નાખ્યું, અવાક થઈ ગયા લોકો. અરે ફટ છે તને, જતા જતા મા ઉપર આવો જુલમ. ત્યારે દીકરાએ શું કહ્યું, આ ફાંસીને માચડે ચડું છું ને, આમાં જવાબદારી મારી મા છે, અમે નાના હતા સ્કૂલમાં જતા ત્યારથી માએ શીખવાડેલું, બેટા તારે પેન જોઈએ છે ને, આસપાસ નજર ફેરવી લઈ લેવાની, કોકની કેટલી બધી પેનો હોય, એમાં મારી પાસે શું માગે છે, પુસ્તક જોઈએ છે ને, લઈ લેવાની કોઈને કીધા વગર, છેલ્લે બેસી રહેવાનું. અમારી માએ નાના હતા ત્યારથી અમને ચોરીને રવાડે એવા જ ચડાવ્યા, એવા જ ચડાવ્યા, એના પરિણામે આજે આ સૂળિયે ચડું છું. માં સુખકારી બની, છોકરાને જે જોઈએ એની સગવડ કરી આપી, પણ હિતકારી ન બની, એની સામે એક સત્ય ઘટના. ગુજરાતના ઇતિહાસમાં ઘટના સાંભળવા જેવી છે. ઈશ્વરદાન ગઢવી, ઈશ્વરદાન બારોટનું બહુ મોટું નામ સાહિત્ય જગતમાં. ઈશ્વરદાન ગઢવી એક તો ચારણનો દીકરો છે, દેવી પુત્ર ગણાય, એના શરીરનું તેજ એવું છે, એની જીભ ઉપર સરસ્વતી બેઠી છે, ભર જુવાની છે, વિદ્યા જાણે સાક્ષાત એની સામે રજૂ થઈ ગઈ છે, આવો વિદ્વાન પુરુષ છે, લગ્ન થયા, મનગમતી સુંદર સ્ત્રીને પરણ્યો છે, અચાનક યુવાનીમાં જ લગ્ન થયા, થોડા દિવસમાં પત્નીનું નિધન મૃત્યુ થાય. ઈશ્વરદાન એવો બાવરો, એવો પાગલ, એવો ગાંડો, વાત જ નહીં. આઘાત પણ એવો છે ને, આસક્તિ જેટલી તીવ્ર, આઘાત પણ એટલો તીવ્ર. એના કાકાને થયા મરી જશે, આત્મહત્યા કરશે. આના માઇન્ડને ડાયવર્ટ કરવા માટે, ભગવત ભક્ત હતા, એમાંથી કાઢવા માટે
એક જ રસ્તો છે, આને દ્વારિકા લઈ જઈએ, મનાવી કે ચાલ બેટા આપણે દ્વારિકા જઈ આવીએ, પછી બધી વાત કરીશું, જે થયું એ દ્વારિકા વાળાને ગમ્યું એ પ્રમાણે થયું છે, તું હજી શાંત થા, તારા મનને મનાવી લે, ઈશ્વરની ઈચ્છામાં તારી ઈચ્છા ભેળવી દે તો હજી સારું થશે. મનાવી દ્વારિકાની યાત્રા માટે નીકળ્યા. દ્વારિકા યાત્રા જતા જતા રસ્તામાં જામનગર આવ્યું. રસ્તામાં રાતવાસો તો કરવો જ પડે, રાતવાસો કર્યો. જામનગરના જામ સાહેબ વિદ્વત પ્રેમી હતા, વિદ્યા પ્રેમી હતા, બંને જાણે છે. એટલે કાકાએ કહ્યું કે ભત્રીજા, આપણે કાલે રાજાને પણ મળી લઈએ, તું બે રાજાની બંદીશ એટલે કે રાજાની પ્રશંસાવલી બે સારા શબ્દોમાં બોલજે, રાજા રાજી થાય, બહુ ઉદાર છે, દાનવીર છે, કર્ણ જેવા, કઈ ભેટ સોગાદ આપે તો આપણે દ્વારકામાં ભેટ મૂકવા થશે, વાટ ખર્ચી નીકળશે આપણી એટલી. બંને ગયા, જામ સાહેબનો દરબાર ભરાઈને બેઠો છે. અને ભાઈ ઈશ્વરદાન બારોટ એ જુવાની છે, જુવાનીનું તેજ, જુવાનીનું જોમ, વિદ્યાનું અભિમાન, એની આંખોમાં નૂર, એની જીભ ઉપર તો જાણે એવો મીઠો ટહેકો, એવો મીઠો, કેમ કે બારોટ હોય એની વાણી તમે સાંભળી જશે. આજના બારોટ તો આ બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી આપણે જાણીએ છીએ કેવા હતા. ઈશ્વરદાન બારોટે એવી બંદિશો શરૂ કરી, શબ્દો કોઈને સૂજે નહીં, આની નાભીમાંથી જેમ ગંગોત્રીમાંથી ગંગા નીકળે ને એમ શબ્દો પ્રગટ થયા. એવી શબ્દાવલી, એવી પદાવલી, એવી પ્રશંસાવલી, એવી બંદિશો પુકારી, એવી બંદિશો, આખા દરબારમાં જેટલા માણસો બધા સ્તબ્ધ બની ગયા, પૂતળા બની ગયા. જામ સાહેબ આજે તો એમ થાય કે આને શું આપું ભેટ, ઉભા થઈ ગયા, આસન ઉપર બેઠા હતા, ગાદી ઉપર ત્યાંથી ખસવા લાગ્યા. પણ રાજાઓ દરેક પોતાની સાથે એક બ્રેક રાખતા. શું રાખતા? આપણા ઇતિહાસના રાજાઓ, કારણ કે રાજા ઉદાર દિલના હોય, આપવા બેસે શું આપી દે, એટલે હંમેશા દરેક રાજા ભગવાન રામ કોઈ પણ કામ કરે વશિષ્ઠને પૂછીને કરતા. આપણો આ રામ રાજ્યનો નિર્ણય હતો તમે જુઓ, અને આ નિર્ણય જ્યારે તૂટ્યો ત્યારે બધા સમર્થ સ્વામી રામદાસ એને પૂછીને શિવાજી બધું કરતા. આ પરંપરા જ્યાં સુધી હતી ત્યાં સુધી ચાલ્યું. રાજા હોય છતાં પણ ગુરુને માથે રાખે. રાજ્ય સત્તા કરતા ધર્મ સત્તા એ મહાન છે. સત્તા કરતા સત્યનું સ્થાન ઊંચું જ હોવું જોઈએ. જંગલમાં રહેનારા, સત્યને ઉપાસના કરનારા સાધુ, એને પણ સત્તા નમતી. સમજો છો ને તમે? જામ સાહેબે પોતાના વૃદ્ધ રાજપુરોહિત પીતાંબર ભટ્ટ, એક બ્રાહ્મણ હતા, એને રાખેલા રાજ્યનો દરેક નિર્ણય એની આજ્ઞાથી થાય એવી બંદિશો પુકારી. કોકને એમ હતું કે હમણાં સોનાના થાળ આવશે, કોકને એમ હતું કે હમણાં રાજા પોતાનું અડધું રાજ્ય આપી દેશે, કોકને તો એમ થયું વિભાજન ગાદી ઉપરથી ખસે યા કદાચ ગાદી ઉપર આને જ બેસાડી દે અને રાજ્ય આપી દેશે, શું આપશે. એવામાં બંદિશ પૂરી થઈ. રાજાએ પીતાંબર ભટ્ટ સામે, દાદા સામે જોયું, એ રાજપુરોહિત ઉભા થાય અને કહ્યું, મહારાજ, પુરસ્કાર તરીકે આ યુવાનને 7 ખાસડા મારવામાં આવે, કોઈ સહન કરી શકે? ઇનામ આપવું હોય તો ઇનામમાં આ યુવાન એને 7 ખાસડા મારવાની જરૂર છે. કોઈ હા ન પાડી શક્યા અને કોઈ ના પણ ન પાડી શક્યા. અને ઈશ્વરદાનને કાપો તો લોહી ના નીકળે, એટલો એને કાળ છે, એનો રૂવાડે રૂવાડે વેર વ્યાપી ગયો. અરે ડોસા, તારી બુદ્ધિ બગડી આ ઉંમરે? એક એક માણસને એમ થયું આણે આવો નિર્ણય કર્યો. આખી જિંદગી જેણે અસત્ય ઉચ્ચારણ નથી કર્યું, જેના માટે રામ ભગવાન જેટલું માન હતું, એ પીતાંબર ભટ્ટ દાદા માટે એકે એક માણસ આખા નગરમાં ચર્ચા થવા લાગી. નિર્ણય હતો શું? રાજ પુરોહિતની આજ્ઞા સિવાય કોઈ પગલું રાજા ભરી શકે? ખાસડા તો ન માર્યા. ઈશ્વરદાન બારોટે નક્કી કર્યું, આમાં મેં મરી જવાનું નક્કી કર્યું જ છે, પણ આને મારીને મરવું. તલવાર ખુલ્લી કરી રાત્રે આજે પતાવી દઉં. તુલસીનો ક્યારો એની પાછળ છુપાઈ છે, ઘર ક્યાં શોધી કાઢ્યું. રાત્રે પીતાંબર ભટ્ટ દાદા ઘરે આવ્યા છે, એના પત્નીએ પણ ખૂબ ઠપકો આપ્યો. અરે તમે આ શું નિર્ણય કર્યો? આ છેલ્લી અવસ્થાએ દરિયો તમે તરી ગયા અને કિનારે આવીને ડૂબો છો? આવો યોગ્ય
અરે સુયોગ્ય અતિ યોગ્ય વ્યક્તિ અને રાજ દરબારમાં આવે, તમે એના માટે કઈ પુરસ્કારનું સારું વિચારી ન શકો? ખાસડા મારવાની વાત કરી, આખા નગરમાં તમારી કેવી ચર્ચા થાય છે? પત્નીની બધી વાત સાંભળ્યા પછી પીતાંબર ભટ્ટે એક જ વાત કરી, સાંભળજો, તલવાર હાથમાં ખુલ્લી કરીને પાછળ પેલો તુલસીના ક્યારે બેઠો છે કે હમણાં જો આ બાજુ નીકળે ને ઝપટમાં આવી જાય ને ગળા ઉપર એક જ ઝીકી દઉં બસ, વાર કેટલી. પત્નીને કહે છે, દેવી રાજા મને ન સમજી શકે, પ્રજા મને ન સમજી શકે, વાત બરાબર છે, તું પણ મને સમજી ન શકે. આકાશમાં પૂનમના ચાંદમાં તેજ છે ને એના કરતા વધારે તેજ આ ઈશ્વરદાન યુવાનમાં મને દેખાણું. શું બોલે છે? ઈશ્વરદાન યુવાનમાં મને દેખાણું. આવી શબ્દાવલી, આવું જોમ, આવું તેજ, આવી શબ્દરચના, આવું કવિત, આવી કાવ્યશક્તિ મેં વિચારી જ નથી, કલ્પના શાસ્ત્રમાં નિહાળી નથી. આ તો કોઈ દેવી પુરુષ છે. અને સાંભળે છે કોણ? તુલસીના ક્યારા પાછળ છુપાયેલો પેલો ઈશ્વરદાન. એને થયો અહીંયા મારી આટલી પ્રશંસા, આટલી હદ સુધી દેવી પુરુષ છે, આવો કોઈ પુરુષ જોવા મળે ને કલ્પનામાં ન હોઈ શકે. મેં એટલા માટે કહ્યું ખાસડા મારવાનું, આ યુવાન આટલી બધી પોતાની શક્તિ, એને જો મિલકત મળી જાય તો રાજા પાછળ, ધન પાછળ, સંપત્તિ પાછળ વાપરે. મને એમ થયું આ ધન તરફથી, રાજા તરફથી, રાજ્ય તરફ થોડો પછડાટ વાગે ને, તેને રાજ્ય તરફ, ધન તરફ, સમૃદ્ધિ તરફ મન જાય નહીં. અને આનું મન જો ભગવાનમાં વળી જાય ને તો ભગવાનને આ પૃથ્વી ઉપર લાવી શકે એવું તત્વ છે. આમ વાત કરી. અને ઈશ્વરદાન તો ભક્ત હતા, દેવી જીવ તો હતા જ. તલવાર ફેંકી દાદાના પગ પકડી ચોધાર આંસુએ રડવા લાગ્યા, દાદા આ તો તમારી વાત આજે સાંભળી, બાકી મારા હાથે એવું પાપ થયું હોત મને ઇતિહાસ ક્યારે માફ ન કરત. ધ્રુસકે ધ્રુસકે રડે. પીતાંબર ભટ્ટ બહુ પવિત્ર, અતિ પવિત્ર વિદ્વાન, ભગવાનના ભક્ત હતા. આશ્વાસન આપ્યું, ધીરજ આપી, બેટા શાંત થા, જેમ તે ખોટું કર્યું મેં પણ ખોટો જ નિર્ણય કર્યો છે, તને ભેટ સોગાદનો અધિકારી હતો. ઈશ્વરદાન બારોટને એમ થયું કે હવે મારે દ્વારિકાની યાત્રા નથી કરવી, દાદા સાથે રહેવું છે, ભક્તિના પાઠ શીખવા છે, એમના ઘરે રોકાઈ જાય, શ્રીમદ ભાગવત સંસ્કૃતનો ગ્રંથ આખો ભણે એની પાસે. અને દાદાના ઘરે મહિનાઓ સુધી, વર્ષો સુધી રહ્યા પછી એણે કાવ્ય રચનામાં હરિરસ નામનો ગ્રંથ લખે. પીતાંબર દાદા કે, જા દીકરા, દ્વારકાધીશને આ ગ્રંથ સંભળાવજે. હરિરસ નામનો એક ગુજરાતી સાહિત્યનો ગ્રંથ ઈશ્વરદાન બારોટનો લખેલો લઈ દ્વારિકા આવે. ઇતિહાસ એમ કહે છે, બે કથા આવી છે, એક ઈશ્વરદાન બારોટની અને પંડિત જગન્નાથની. જગન્નાથની ક્યારેક વાત કરીશું, પણ ઈશ્વરદાન બારોટ દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા આવે અને એવું કહેવાય છે, હાથમાં ગ્રંથ છે, આજે ઠાકોરજીના ગ્રંથ અર્પણ કરવો છે, સંભળાવો છે, પગથિયું ચડે અને આ બાજુથી મંદિરમાંથી પ્રગટ કૃષ્ણ થાય અને દોડતા દોડતા એક પગથિયું ઉતરે, આ એક પગથિયું ચડે, એક પગથિયું ઉતરે, એક પગથિયું ચડે, એક પગથિયું ઉતરે. પૂજારી બધા દર્શનાર્થી અવાક બની ગયા, શું દ્રશ્ય છે! અડધા પગથિયે ઈશ્વરદાન બારોટ અને ભગવાન શ્રી કૃષ્ણનું મિલન થાય. ભગવાન શ્રી કૃષ્ણ હાથો હાથે ગ્રંથને સ્વીકારે, ભેટી પડે, એટલો રાજીપો, એટલો રાજીપો. ઇતિહાસમાં ત્યારથી ઈશ્વરદાનનું નામ પડી ગયું ઈશરા સો પરમેશ્વરા. શું નામ પડ્યું? પણ ક્યારે? સાત ખાસડાની વાત આવી, ખાસડા જેને નથી ખાધા ને એ ભગવાન સુધી ન પહોંચી શકે. કઈ ધન કે સંપત્તિ કે મોજશોખ કે આ જગતના વૈભવ વિલાસ એ કોઈ જીવને ભગવાન તરફ નથી કરી શકતા. કોઈક પીતાંબર ભટ્ટ જેવા, કોઈ સાચા સદગુરુ, કોઈ સાચા સંત, સાચા સત્પુરુષ મળી જાય ને તો જ જીવનો ઉદ્ધાર છે. એ સંત રે વિના સાચે કોણ કહે. કહેવા એ માંગુ છું, મીઠી વાતે કરીને ઘણા રોગ થઈ શકે પણ કડવી વાતે કરીને રોગ ઓછા થાય છે, એ વાત તો નક્કી જ છે. મિત્ર કોને કરવો, સંગ કોનો કરવો, આપણા શાસ્ત્રોમાં નિર્ણયો કર્યા છે, ક્યારેક લાવીશ પ્રકરણ. પણ હું કહેવા એ માંગુ છું, ભગવાન શ્રીહરિને દરબારો એમ કહે છે, હે પ્રભુ,
તમે તો અમે સાંભળ્યું છે ગુરુ રામાનંદ સ્વામી કરતા પણ અનંત ગણા પ્રતાપી છો, વાત સાચી કે ખોટી? દાદા શ્રીજી મહારાજ તો સર્વોપરિ છે, ભગવાન છે, તો મહારાજે સ્વીકારી લેવી જોઈએ કે ના સ્વીકારી લેવી જોઈએ? પણ તે તો પણ શ્રીજી મહારાજે તુરંત કહ્યું, અરે રાજા તમે તો સુજ્ઞ છો, ડાયા છો, આવું કેમ બોલો છો? આ સમાધિ થાય છે ને એ પ્રતાપ બધો ગુરુ રામાનંદ સ્વામીનો છે, ખબર છે તમને? એમની કૃપાથી આ બધું થાય છે. આ જે સમયે જવાબ નીકળવો ને, આનું નામ સાધુતા. આ જવાબ જે નીકળ્યો છે ને, અદ્ભુત વસ્તુ છે. દરબારોની હામાં હા નથી કરી મહારાજે, સન્માન થયું ડોલી નથી ઉઠ્યા, બાકી પોતે તો ભગવાન છે. તેમ છતાં યદ્યપી શુદ્ધમ લોક વિરુદ્ધમ ના ચરણીયમ ના કરણીયમ, શાસ્ત્રમાં લખ્યું સાચું છે પણ લોકમાં નથી મળી શકતું. સાચું તો છે જ, પોતે ભગવાન છે. રામાનંદ સ્વામી પોતે પણ કહે તમારે તો આનંદ પ્રતાપી છો, આવું વ્યક્તિત્વ છે, શુદ્ધ છે, સત્ય છે, પણ લોકથી વિરુદ્ધ છે. લોકની રીતે કયો સંબંધ છે? ગુરુ અને શિષ્યનો. મહારાજે શું કહ્યું? આ પ્રતાપ બધો કોનો છે? રામાનંદ સ્વામીનો પ્રતાપ છે. કીધું દીકરો, મમ્મીને એમ કે ઓ માય વાધર્સ, ઓ માય ફાધર્સ વાઈફ, તો સાચું કહેવાય ખોટું કહેવાય? દીકરાને પાણી પીવું હોય, તરસ લાગી હોય અને ખીજાઈ કે એ મારા બાપની બાયડી પાણી આપને, તો સાચું કહેવાય ખોટું કહેવાય? દાદા બોલો જ ખરા તમે, હવે એવું કેમ કહેવાય? સાચું કેમ ખોટું કહેવું કે બે તમે આમ બે ત્રાજવા કેમ રાખો છો? જો પાછા બાપની બાયડી માને કે સાચું છે, લોકમાં મળતું નથી, સમજો છો ને તમે? એટલે આપણે ત્યાં બંને શાસ્ત્રનો નિર્ણય અને લોકનો નિર્ણય બંને ભેગા કરવા જરૂરી છે. કેટલા સરસ શાસ્ત્રમાં વિવેક બતાવ્યા, કેટલા સરસ બતાવ્યા ને! એટલા માટે કહું છું, ભગવાન શ્રીહરિની આ એક એક લીલા એ સાંભળવાની પણ છે અને સમજવાની પણ છે. જો કોઈને સમજાઈ જાય તો કામ થઈ જાય. શ્રીજી મહારાજ કેટલી સરસ વાત કરે છે, શિવજીએ ઉમાદેવીની આગળ ગુરુનો પ્રતાપ અતિશય કહ્યો છે રામાયણમાં. એટલી સરસ રામચરિત માનસની આ વાત છે, ક્યારેક આપણે લેશું, કારણ કે આ બધા પ્રસંગો બહુ વિસ્તૃત છે, શાસ્ત્રમાંથી કાઢી કાઢીને વાંચવા જેવા છે. મહાદેવજી પાર્વતીને જે ઘટના સંભળાવે છે, ગુરુનો મહિમા કહે છે. કારણ કે અંતે આ જગતમાં તો જીવ માટે હાલતા ચાલતા ભગવાન એ સદગુરુ જ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ મે પાઈ, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો દિખાય. અત્યારે તે પ્રતાપને સ્વયં રામાનંદ સ્વામીએ અમારામાં દેખાડે છે. જોયું, મહારાજ કહે છે આ તો બધો ગુરુનો પ્રતાપ છે, એમણે અમારામાં મૂક્યો છે. ગુરુની ઈચ્છા સિવાય કંઈ થતું નથી, એવા ગુરુ તો એક શ્રી કૃષ્ણ જ કહેવાય છે. અમે નિત્ય તેમનું ધ્યાન કરીએ છીએ, બધા લોકોને તેમની ઓળખાણ ન હોઈ શકે. મનોહર મૂર્તિ શ્યામ સુંદર તે શ્રીકૃષ્ણ ગોલોકધામમાં રહે છે, અમે તેમને અખંડ ધરી રહ્યા છીએ. તેમને એક પળવાર પણ અમે અલગ કરતા નથી, ઉઠતા બેસતા ચાલતા ખાતા પીતા સૂતા તેલની ધારાની જેમ અખંડ તેમને એક ધારા ધારી રહ્યા છીએ. તેઓ અમારા જીવન પ્રાણ છે, અમે તેમની સાથે એક જીવ કરીને રહ્યા છીએ. તે બધી વાત હવે હું તમને કહું છું. દેહ વિના જીવ ન રહે અને જીવ વિના દેહ પણ ન રહે, તેમ અમે તેમના વિના એક પળ પણ રહેતા નથી. તેમ અમે એક થઈને રહીએ છીએ, એમનામાં અને અમારામાં બિલકુલ જુદાઈ નથી. જોયું, ભગવાનની વાતમાં વિવેક પણ છે અને રહસ્ય પણ છે. રહસ્ય શું છે? જે કૃષ્ણની વાત કરે છે પોતે કોણ છે? પોતે જ કૃષ્ણ છે. જે પરમ તત્વની વાત કરે છે પોતે જ પરમ તત્વ છે. પણ કેટલો વિવેક છે, જોયું તમે કેટલો વિવેક છે. એક જ શરીર અને એક જ આત્મા છે, એક જ ખાવાનું એક જ પીવાનું છે, તો એ કે અમે એનું ધ્યાન કરીએ છીએ, એમની કૃપાથી આ બધું છે. ત્યારે તે દરબારે હાથ જોડીને કહ્યું, હે નાથ વિનંતી સાંભળો, આપના ઘરની વાત ઘણી મોટી હોય, અમે તો થોડી સમજણ વાળા એટલે તેને સમજી શકીએ નહીં.
બ્રહ્મા ભવ સન કાદેક ચારે, એ બ્રહ્મા ભવ સન કાદેક ચારે, શરદ શેષ નરદ હે ભારે, અગમ નિગમ કોવુ પારન પાવે, તુમ્હારે ચરિત મે સબ મુજાવે, તુમ્હારે ચરિત મે સબ હે મુજાવે. દરબારો કે મહારાજ, અમે તો ટૂંકી બુદ્ધિ વાળા, તમારું મોટું મોટું જ્ઞાન અમને કઈ ખબર પડે? હવે મહારાજે કેટલી ઊંચી વાતો ચાલુ કરી. બ્રહ્મા ભવ સનકાદિક અને શારદ આ બધા ભેગા થાય ને, બ્રહ્મા ભવ ચાર સનકાદિક, શારદા શેષ નારદ અને મોટા મોટા દેવો અને બધા આગમ એટલે શાસ્ત્રો, નિગમ એટલે વેદ, એ કોઈ તમારા પારને પામી શકતા નથી. એ બધા તમારા ચરિત્રમાં મૂંઝાય એવા તમારા ચરિત્રો છે. એવી ગહન બાબતમાં અમારું ચિત્ત સ્થિર ન થાય, ઉલટો આપનો દ્રોહ થાય, નહીં સમજે તમે કંઈક અવળું કરી બેસશો. આપના સિવાયના બીજા અનંત અવતાર થયા છે, તેનો પણ કોઈ પાર લઈ શક્યો નથી. આપ તો સદા અમાપ છો, કોઈના માપમાં આવો એવા નથી. જો આપ કોઈના માપમાં આવો તો આપને અમાપ કેમ કહેવાય? ગુરુજી એમણે બહુ સરસ વાત કરી હતી વડોદરાની સભામાં, આપણે ક્યારેક ક્યારેક લેશું પાછા વચ્ચે. ગુરુજી એમ કહેતા હતા, જે એમ માને છે હું ભગવાનને નથી જાણતો, ખરેખર એ ભગવાનને જાણે છે, ત્યાં અભિમાન નથી. અને ખરેખર ભગવાન પૂરેપૂરા જાણી શકાય એવા છે જ નહીં. અને જેમ ગૌરવથી એમ કહે છે, અભિમાનથી એમ કહે છે, બહુ સત્ય ઘટના છે. અમેરિકાની કોઈક સંતની મને નામ ભૂલાય છે, માફ કરજો, બહુ જાજુ વાંચન ચાલતું હોય બધું. અમેરિકાના સંત ઓગસ્ટાઇનની કદાચ હું ભૂલતો ન હોતો વાત છે. એને અભિમાન હતું. ઈ જ્યારે પ્રવચન કરતા કોઈ ભગવાન વિશેની ચર્ચા નીકળે, કોઈ વાત પ્રશ્ન પૂછે, એટલે સ્ટોપ, તને શું ખબર પડે, આવા છે ભગવાન, આવી રીતે વાત કરતા. એક દિવસ દરિયા કિનારે નીકળ્યા છે, ચાલ્યા જાય છે. અચાનક એક નાનો બાળક એક બાલટી હાથમાં લઈ દરિયામાંથી પાણી ભરી દોડે, એક નાનો ખાડો એમાં નાખે, આમાંથી કાઢે, આમાં નાખે, હોલમાં નાખે, કાઢે, નાખે, કોઈ છે નહીં, કોઈ નથી. સાચા હૃદયના શુદ્ધ હૃદયના સંત એણે આ દ્રશ્ય જોયું, હસવું પણ આવ્યું, બાળક અજ્ઞાની છે એવું પણ લાગ્યું, આને સમજાવવો પડશે એવું પણ ફીલ થયું. બીજાને સમજાવનારા તો આવા જ હોય ને, એટલે દોડ્યા, બાળકને પૂછ્યું શું કરે છે. બાળકે કીધું, આખે આખો દરિયો છે ને મારે આ હોલમાં નાખી દેવો છે. શું કીધું? હોલમાં નાખી દેવો છે. પેલા ઓગસ્ટાઇન સંત એટલા ખડખડાટ હસ્યા, એટલા ખડખડાટ હસ્યા, આટલો મોટો દરિયો આવડા હોલમાં જાય ખરો, તને અક્કલ છે કે નહીં? ત્યારે પેલા બાળકે કહ્યું, હાઉ ઇઝ ઇટ પોસિબલ કે આવડા મોટા ભગવાન, ઇન્ફિનિટ ગોડ, અને તમારા નાના એવા મગજમાં તમે ભરી દીધા છે કે આટલા જ ભગવાન, હાઉ ઇઝ ઇટ પોસિબલ, આવો અનંત ઈશ્વર, અને તમે એમ માની લીધું હું એને પૂરેપૂરો જાણું છું, કેમ પોસિબલ છે? સંતને એમ થયું, આ બાળક નથી, બાકી આવી વાત કોઈ કરી શકે નહીં, કોણ છે એમ પૂછવા જાય ત્યાં તો બાળક અદ્રશ્ય. જે એમ માને છે ભગવાન ને હું પૂરેપૂરા નથી જાણતો, કોણ જાણી શકે? આ દાસપણ, દીનભાવ, ભગવાનની આગળ અહમ શૂન્ય થાય તો એ જાણે છે. દરબારો કહે છે, પ્રભુ તમે તો અમાપ છો, વિભ્રાંત ચિત્તની વૃત્તિઓ અનેક થઈ જાય છે, એક રૂપ કેમ થાય? જેમ માટીના ઘડામાં અનેક છિદ્ર હોય તેમાં પાણી કઈ રીતે ભરી શકાય, પાણી નીકળી જ જાય, તેમ અમારા ચિત્તની વૃત્તિમાંથી આ બધી વાતો નીકળી જાય. ચિત્ત વિખરાયેલું હોય એમાં બધી વિસ્થિર ન થાય, પહેલા અમારા ચિત્તને સ્થિર કરવું પડે, પછી એકાગ્ર કરવું પડે, પછી તમે આ બધી વાત કરો તો થોડું ઘણું સમજાય. આ વિખરાયેલું ચિત્ત એટલે ખબર પડી, જગતના વિષયો પાછળ વિભ્રાંત બનેલું.
ત્યારે કૃપાળુ શ્રીહરિ બોલ્યા, દરબાર તમે મારી વાત સાંભળો, આપણે એક કામ કર્યા, મુક્તાનંદ સ્વામી દયાળુ છે, તેવો જે કહે તેને તમે સાંભળો. મહામુનિ મુક્તાનંદ સ્વામી શ્રીહરિના મહિમાને જે સમજતા હતા તે દરબારની આગળ કહેવા લાગ્યા, તે વાતને હવે હું કહું છું. મુક્તાનંદ સ્વામીએ એવી સરસ કલ્યાણના માર્ગે કામ લાગે એવી વાત કરી છે, પણ વાત આપણે સાંભળીશું હવે સોમવારે. આવતીકાલે તો શનિવાર છે. ઘણી વાર તો દાદા એમ લાગે કે પળવારમાં કથા પૂરી થઈ ગઈ. અમારા દાદાને આજે લખવાનો ટાઈમ જ ના મળ્યો. નહીં ઘનશ્યામ દાદા, ખબર નહીં ભૂલી ગયા તકશું. આવતીકાલે શનિવાર છે, મંદિરમાં સભા છે. બધા ભક્તોને વિનંતી, જરૂરથી પધારજો. રવિવારના દિવસે સાંજે ઇંગ્લિશ કથા આપણા ઋષિ સ્વામી એ લાભ આપશે, અજીત ભગત લાભ આપશે, અને સોમવારે ફરી આપણે આગળની કથાનું શ્રવણ કરીશું. બધા ભક્તોને જણાવવાનું, અમે સંતો 10 તારીખથી 15 તારીખ સુધી 5 દિવસ, 10, 11, 12, 13, 14, 15 એટલે 6 દિવસ સુધી અમે સાઉથ કેરોલિના અને નોર્થ કેરોલિનામાં છીએ. કથા જે સાંભળનારા ભક્તો એ ખાસ યાદ રાખજો, 10 અને 11 હાઈ પોઈન્ટ નોર્થ કેરોલિના ભૂપેન્દ્રભાઈના ઘરે છીએ.